નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 3 સપ્ટેમ્બર 2024. આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે બંગાળની ખાડીમાંથી બનેલી લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન બની ચૂકી છે, તો ગુજરાતમાં અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સંપૂર્ણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલાં અત્યારના સમયની લેટેસ્ટ અપડેટ જોઈએ તો અત્યારે હાલ ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે ગુજરાતના જે મોટાભાગના વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌથી વધારે જે વરસાદના વિસ્તારો છે જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાગો છે તેમાં ખાસ કરીને મોરબી, નવલખી, સાવડી, વાંકાનેર, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી, રાણપુર, ધંધુકા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ શાપર, વેરાવળ, રાજકોટ, ગોંડલ, જસદણ, બાબરા, ગઢડા, બોટાદ, બરવાળા, વલ્લભીપુર, ભાવનગર અને સિહોરમાં પણ વરસાદની સંભાવના છે. તો પાલીતાણા સાઈડના જે વિસ્તારો છે તેમજ સાવરકુંડલા, અમરેલી, બગસરા, ધારી આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વિસાવદર, જૂનાગઢ સાઈડના વિસ્તારો અને કેશોદ, માંગરોળ આજુબાજુના વિસ્તારો, તુલસીશામ સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં મહુવા, રાજુલા, જેસર, બગદાણા, ઉના, કોડીનાર સુધીના વિસ્તારોમાં નહિવત વરસાદ સામાન્ય ઝાપટા પડશે. તેમજ ભાણવડ, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ગોંડલ, શાપર, વેરાવળ સાઈડના વિસ્તારો, ખંભાળિયા, લાલપુર, જામનગર, ધ્રોલ, કાલાવડ, રાજકોટ, સાવડી આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના અત્યારે છે. કચ્છના રાપર તેમજ માનફારા આજુબાજુના જે વિસ્તારો છે, આડેસર, ભસાવ સાઈડના વિસ્તારો, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દસાડા, કડી, મહેસાણા, મોઢેરા, સાણસમા, હારીજ, સાતલપુર આજુબાજુના વિસ્તારો, સુઈગામ, રાધનપુર, પાટણ, સિદ્ધપુર, વડનગર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ધોળકા, મહેમદાવાદ, મહુધા, તારાપુર, આણંદ, સાપાનેર, પીપલોદ, ગોધરા સાઈડના વિસ્તારો, ખંભાત, બોરસદ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં જંબુસર, દહેજ, ભરૂચ, ડેડિયાપારા, ઉંબરપારા તેમજ કોસંબા, વંકલ આજુબાજુના વિસ્તારો અને વાપી, ખાડોલી, કપરાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં આજે મધ્યમ હળવો વરસાદ જોવા મળશે. તો અત્યારે આખી જે સિસ્ટમ છે બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, ખંભાત, વડોદરા સુધીના વિસ્તારોમાં એક્ટિવ રહેશે તેવું લાગી રહ્યું છે. બપોરની વાત કરીએ તો ખાસ બપોરના સમયગાળા દરમિયાન પણ આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં ભુજ, ગાંધીધામ, રાપર અને ખાવડામાં વરસાદની સંભાવના છે. તો સલાયા, જામનગર, રાજકોટ, ભાણવડ, ગોંડલ, જૂનાગઢમાં પણ સામાન્ય ઝાપટા પડશે. સૌથી વધારે વરસાદની વાત નવલખી, મોરબી, સાવડી, વાંકાનેર, થાન, ધ્રાંગધ્રા, હળવદ, સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં ECMWF મોડેલ મુજબ રહેલી છે. તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમજ બાંસવાડા, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુરોડ, થરાદ, ધાનેરા અને અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, નડિયાદ, ધોળકા, વડોદરા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. હવે જોઈએ સાંજના 6 વાગ્યાની અપડેટ, જેમાં ખાસ કરીને ગાંધીધામ, રાપર, ભુજ, માંડવી, નલિયા સાઈડના જે વિસ્તારો છે તેમજ ખાવડા આજુબાજુના વિસ્તારો કચ્છના તેમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. તો સલાયા, ભાણવડ, જામનગર, રાજકોટમાં હળવો વરસાદ તેમજ સૌથી વધારે મોરબી સાઈડના જે વિસ્તારો છે ધ્રોલ, સાવડી, મોરબી, નવલખી, હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, વાંકાનેર આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ. તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, ગાંધીનગર, અમદાવાદ, નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, બાલાસિનોર, લુણાવાડા, બાયડ, કપડવંજ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાધનપુર, રોડા, પાટણ, હારીજ, સાણસમા, વડનગર, મહેસાણા, મોઢેરા, દસાડા, પ્રાંતિજ, હિંમતનગર આ જે બધા વિસ્તારો છે તેમજ સુઈગામ, થરાદ, ધાનેરા, ડીસા, ડિયોદર, ભાટસણ, પાલનપુર, અંબાજી, આબુરોડ સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં હજુ વરસાદ પડશે. ખાસ કરીને જોઈએ આજે રાત્રિની, આજે રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છમાં ખાવડા, ભુજ, ગાંધીધામ, રાપર, આડેસર, ભસાવ આ જે બધા વિસ્તારો છે તેમજ દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, કુડા, સુરેન્દ્રનગર, ચોટીલા અને રાજકોટના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે. તો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દસાડા, કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મહેસાણા, મોઢેરા સાઈડના વિસ્તારો, સાતલપુર, રાધનપુર, સુઈગામ, દિયોદર, ભાટસણ, પાલનપુર, સિદ્ધપુર તેમજ હારી, સાણસમા આજુબાજુના જે વિસ્તારો છે, થરાદ, ધાનેરા, આબુરોડ, અંબાજી, ડીસા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં ખાસ ઉત્તર ગુજરાત, કચ્છ અને લાગુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આવતીકાલની વાત કરીએ
તો આવતીકાલે સવારના સમયે પણ કચ્છના વિસ્તારો છે તેમાં ભારે વરસાદ, ખાવડા સાઈડના વિસ્તારો ભુજ, ગાંધીધામ, રાપર, ભસાવ, આડેસર, માનફારા આ બધા વિસ્તારોમાં જોવા મળશે. સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ સાઈડના જે વિસ્તારો છે જેમાં કાલાવડ, લાલપુર, ધ્રોલ, સાવડી, વાંકાનેર તેમજ નવલખી, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધારે અસર જોવા મળશે. તો દસાડા, મોઢેરા, સાણસમા, હારીજ, મહેસાણા તેમજ ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ સાઈડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે. તો આવતીકાલે બપોરે ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ લખપત, નલિયા, ભુજ, ગાંધીધામ, રાપર, ખાવડા, કચ્છના આ વિસ્તારો, સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, બોટાદ, ભાવનગર તેમજ મહુવા, તળાજા, પાલીતાણા, ગારીયાધાર સાઈડના વિસ્તારો, મધ્ય ગુજરાતની વાત કરીએ, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, રાજપીપળા સાઈડના વિસ્તારો તેમજ સુરત, તાપી, વલસાડ, નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો આવતીકાલે સાંજના સમયની વાત કરીએ જેમાં કચ્છની અંદર સૌથી વધારે અસર જોવા મળશે. 5 તારીખની વાત કરીએ આપણે તો 5 તારીખની અંદર સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે જેમાં જામનગર, રાજકોટ, મોરબી, કચ્છના કેટલાક વિસ્તારો, સુરેન્દ્રનગર, બોટાદ સુધી ભારે વરસાદ. તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, નડિયાદ, ધોળકા, ગોધરા, લુણાવાડા આ બધા વિસ્તારો, રાધનપુર, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગરમાં પણ હળવો ભારે વરસાદ જોવા મળશે. તો ખાસ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી યથાવત છે. તો હજુ આગામી 5 તારીખ, 6 તારીખ અને 7 તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર છૂટો છવાયો મધ્યમ ભારે વરસાદ ચાલુ રહેશે. સમગ્ર ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ અને વાદળોનો ઘેરાવો આપણને જોવા મળે છે. તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે. હવે આપણે જોઈએ ગુજરાતમાં 10 દિવસમાં કેટલો વરસાદ પડશે અને હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ જારી કરવામાં આવેલું છે. 10 દિવસના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે વરસાદ, જેમાં હળવદ, રાજકોટ આજુબાજુ, સુરેન્દ્રનગર આજુબાજુ 5 ઇંચ તેમજ ખાસ સૌથી વધારે ભરૂચ, વડોદરા, રાજપીપળા, તાપી આ બધા વિસ્તારોમાં 10 ઇંચ, મહેસાણા આજુબાજુ, અમદાવાદ આજુબાજુ 5 થી 8, રાધનપુર, થરાદ, પાલનપુર જેમાં થરાદ આજુબાજુ 9 ઇંચ, તો કચ્છના જે વિસ્તારો છે જેમાં રાપર, માનફારા, આડેસરમાં 7 ઇંચ વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે SAT મુજબ, ECMWF મોડલમાં. તો આ રીતે ગુજરાતમાં પડશે હજુ વરસાદ. હજુ ભારેથી અતિભારે વરસાદની પણ છૂટાછવાયા ભાગોમાં આગાહી કરવામાં આવી છે, જેના પગલે હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવેલું છે તેની વાત કરીએ. હવે આજે તારીખ 3 સપ્ટેમ્બર માટે ખાસ કરીને ભરૂચ અને સુરતની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. સાથે સાથે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ, આણંદ, વડોદરામાં ઓરેન્જ, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ, દાદરા, દમણ, નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ કે જેમાં યેલો એલર્ટ આજે જાહેર કરવામાં આવેલું છે. આવતીકાલે 4 તારીખે કચ્છ, બનાસકાંઠા, નવસારી તેમજ વલસાડ, દાદરા, દમણ, નગર હવેલી ઓરેન્જ એલર્ટ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ યેલો એલર્ટ, બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. તો હવે આ વાત કરીએ આગામી 5 તારીખ માટે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાદરા, દમણ, નગર હવેલીમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે, બાકીના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવેલું નથી. તો આ રીતે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે 5 તારીખ સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદનું બળ વધી શકે છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી યોજના યુટ્યુબ ચેનલ.